राइट यानी जमणो ने लेफ्ट यानी डाबो, कॉर्नर यानी खूणो। तो तमे विचार करो एट द टॉप एट द बॉटम, अहीं एट द टॉप आवे छे, बाकी नु बधु कॉमन कॉमन कॉमन, खाली अहीं एट द टॉप एट द बॉटम आ बे वस्तु तमारी याद राखवानी छे। अच्छा इन द ऑन द टॉप, इन द टॉप न, एट द टॉप फाइनल एट द टॉप। तो जो तमे आ गोखी मारशो, अरे गोखवानुं नथी समझीने लखशो, जे सारा विद्यार्थी छे मारी वात मानशो तो बहु ज फायदो थशे। देर इज देर आर, एक वचन में हो तो ईज ने बहुवचन में हो तो आर। प्लीज मैं तमने कह्युं तेम के मैं तमने कह्युं तेम आ एकदम डिफरंट सेंटेंस बनवानुं छे, आ एकदम अलग तमारे तमारू पड़ी जवानुं छे, तेना छे अंडरलाइन भी करी देवानी, जेथी करीने तमने लागे। हवे बीजू, कोई पण चित्र होय तेमां मिडल तो होवानुं छे, आ कॉमन सेंस नी वात छे। हा हवे अहींया इन द मिडल ऑफ द पिक्चर, चित्रनी वच्चमां, चित्रनी वच्चमां, तो इन द मिडल ऑफ द पिक्चर पछी वाक्यनी शरूआत करवानी। हवे घणीवार इन फ्रंट ऑफ यानी कि चित्रमां तमने देखाय कबोर्ड छे, स्कूलनी सामे, मंदिरनी सामे, हा टेबलनी सामे, तो इन फ्रंट ऑफ। अगर तमने देखाय के पाछळ गाय छे, बिल्ली छे, तो बिहाइंड, ध्यान में राखवानुं छे। नियर, अंडर, नेक्स्ट टू, अच्छा अहीं नेक्स्ट टू एटले शुं, बाजू में। हवे याद तो करवू पड़े, पांच मार्क्स नो सवाल छे, अहीं कंई हार्ड नथी, अगर करशो तो आराम थी थई शकवानुं छे, अने आपणुं जो डिफरंट हशे तो चोक्कस घणा सारा मार्क्स मळी शके छे। अच्छा मैं तमने हा मे बी कदाच કે ભાઈ મને એવું લાગે છે કે આ આ વસ્તુ છે, તો આ તમે કરી શકો છો। કોઈ નિર્જીવ વસ્તુ હોય તો ઇટ ઇઝ, હી સીની જગ્યા પર શું આવશે, ઇટ ઇઝ। તો આ સમ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે, ખૂબ મહેનત કરીને આ ટિપ્સ કાઢવામાં આવી છે, હું માનું છું કે તમે ઉપયોગ કરશો અને તમે કરવાના છો। આ સીધી વાત છે, જો તમે ટ્યુશન આવો છો અને એક વાત સમજી દો કે હું તમારું ભલું કરવા માટે, તમારું બેસ્ટ કેવી રીતે થાય તે કરવા માટે અહીંયા બેઠો છું, એક વાત કોમન સેન્સથી સમજી લેવાની જરૂર છે। હા સર, અને ભાઈ એક વખત કહી દીધું કે કરવાનું તો કરી નાખવાનું, આંખ બંધ કરીને વિશ્વાસ કરી નાખવાનો। અને હમણાં અત્યારે બીજી ગયા છે, એવી રીતે ગુજરાતીમાં બી ક્વેશ્ચન આપ્યા છે, ગયા વખતના વિદ્યાર્થીને મળી લેવાનું અને પૂછવાનું, જેથી તમારો કોન્ફિડન્સ વધે। તો તમને એ તો પછી વાત કરીશું, અત્યારે આપણે પિક્ચરમાં આગળ વધી રહ્યા છે। હવે અહીંયા તમે જોઈ રહ્યા છો, સમ બોયઝ, સમ ગર્લ્સ, સમ છે તો બહુવચન, મેન, વિમેન, વિમન, પીપલ, એમાં તમને દેખાય ગ્રાઉન્ડ પર ઘણા બધા હોય તો પીપલ। હવે ઘણીવાર તમારે આ સમ યુઝ કરવો પડશે, મેની યુઝ કરવો પડશે, મેની ઘણા, સમ એટલે થોડા, તો આ ઉપયોગ કરવો પડશે। દીદી આખું સેન્ટેન્સ અહીંયા અલગ રીતે બતાવવામાં આવ્યું છે। હવે અહીંયા જુદા જુદા પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં વપરાતા શબ્દો આપી દેવામાં આવેલા છે। હવે કેટલાક અઘરા શબ્દો અહીંયા વાંચી લઉં છું, બાકીના તમારે ઘણીવાર ચિત્રમાં વિથ શોર્ટ, લોંગ, કર્લી, સ્ટ્રેટ હેર, સ્પેશિયલ તમને હેર એવો કંઈ છોકરો છોકરી ઊભો હોય, કર્લી અને વાંકુડિયા વાળવાળો, અને સ્ટ્રેટ એટલે સીધા વાળવાળો, વિથ સ્ટીક, કારણ કે તમારી ચોપડીમાં પ્રકારના ચિત્રો છે તેથી આવું લખવામાં આવ્યું છે લાકડીના સાથે। હવે ઘણીવાર પિક્ચરમાં તમને ખબર પડી જાય કે ભાઈ લાઇબ્રેરી છે તો ત્યાં ક્વાઇટ, તમને ખબર છે માર્કેટ પ્લેસ છે, રેલવે છે, તો આવું કંઈક હોય તો બિઝી, નોઇઝી, ઘોંઘાટવાળું, શાંત, શાંત, ઘણીવાર ગંદી જગ્યા હોય તમને ખબર પડી જાય, ભલે તા તો ડર્ટી, ક્લીન, એરી, હવા ઉજાસવાળું, કંઈ ઓરડાનું ચિત્ર હોય, ક્રાઉડેડ પ્લેસ, ભીડભાડવાળી જગ્યા, તો આ તમને લખવામાં પહેલાથી જો તૈયારી હશે તો કામ લાગશે। હવે ગણાન તો બલૂન મેનની સ્પેલિંગ નથી આવડતી, તો બે દોરા અને બે ફુગ્ગા તમે જોઈ રહ્યા છો અહીંયા, તો બલૂન મેન, હોકર્સ, હોકર્સ અને ફેરિયા, જેને વેન્ડર્સ પણ તમે કહી શકો છો, જે ફરી ફરીને વેચે તેને હોકર્સ, પોર્ટર્સ, પોર્ટર્સ યાને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર જે કુલીસ જોવા મળે, જો પોર્ટર્સ યાને મજૂર જે માલનું હેરફેર કરે તેને પોર્ટર્સ કહેવાય, ને હોકર્સ યાને આપણા ગામમાં જે વેચવા માટે આવે છે ફેરિયાઓ તેને હોકર્સ કહેવામાં આવે, બેગર્સ, ભિખારી, પોલીસમેન, એક હોય તો એમએન લખી દેવાનું, ડ્રાઈવર, ડ્રાઈવર્સ, કંડક્ટર, કંડક્ટર્સ, કુલીઝ, આ કુલીઝ જે છે તે પોર્ટર્સ એનો મતલબ। હવે સ્ટુડન્ટ્સ, પ્રિન્સિપાલ,
ध्यान में रखो स्पेलिंग क्लर्क गार्ड कोच टीचर वॉशरमैन એટલે કે ધોબી વુમન હોઈ શકે છે પિયુનિયા ને પટાવાળો હવે આ તો થયા કેટલાક એવા નામ કે જે તમને કામ લાગી શકે છે હવે આ ચાલુ વર્તમાન કાળ દર્શાવતા ક્રિયાપદ આપવામાં આવેલા છે તમે જોઈ શકો છો સ્વિમિંગ કેટલાક જ બોલી દઈ રહ્યો છું સ્કિપિંગ દોડો કૂદવો દોડામાં તમે ડબલ પી ડબલ એમ ત્યાર પછી આપણે અહીંયા મેઇન મેઇન જ ખાલી બોલી દઈ રહ્યા છે બધું સરળ જ છે બાથિંગ યાની કે નાવું પછી ભેંસને નવડાવી રહ્યો તો તેના માટે બી આ શબ્દ વપરાઈ શકે છે સ્પ્રિંકલિંગ યાને હાથી પાણી ઉડાવી રહ્યો છે સ્પ્રિંકલિંગ હિટિંગ યાને મારવું તાફો ચિત્ર હોય કે ડડાને મારી રહ્યો છે પછી રાઇડિંગ છે રીડિંગ નથી રાઇડિંગ સવારી કરવું સમ બોયઝ આર રાઇડિંગ ઓન એલિફન્ટ ઓન ધ એલિફન્ટ કેમલ પર તો રાઇડિંગ કરવું ઈ ભગાવો આયનજી લગાવો ક્લાઇમ્બિંગ યાને ચડવું સેલિબ્રેટિંગ યાને કે ઉજવણી કરવી અચ્છા બ્લોવિંગ ધ્યાનમાં રાખજો બ્લોવિંગ યાને ફૂંક મારવી ધ બર્થડે બોય ઇઝ ફ્લોવિંગ સોરી બ્લોવિંગ યાને કે જે બર્થડે બોય છે તે ફૂંક મારી રહ્યો છે ડેકોરેટિંગ તો પ્લીઝ ધ્યાનમાં રાખજો બ્લોવિંગ યાને ફૂંક મારવી ડ્રોઈંગ યાને દોરવું ફાયરિંગ યાને સળગાવવું લાઇટિંગ યાને કે પ્રકાશિત કરવું શું લેમ્પ્સ પછી છે ક્લેપિંગ તાળીઓ પાડવી ડિસ્ટર્બિંગ હા ડિસ્ટ્રીબ્યુટિંગ યાને વહેંચણી કરવી કે ભાઈ બર્થડેનું ચિત્ર છે કેકની વહેંચણી કરી રહ્યા છે તો લિશનિંગ પ્લાન્ટિંગ અચ્છા પ્લાન્ટિંગ એટલે શું છોડવાઓ રોપવા ત્યાં હોઈ શકે છે ચિત્ર મૂવિંગ યાને કે હેરફેર કરવી પણ થાય ઘાસને મૂવિંગ કરવું યાને ઘાસની સફાઈ કરવી આ ધ્યાનમાં રાખજો હોઇસ્ટિંગ અને અનફર્લિંગ યાને ધ્વજારોહણ કરવું ધ્વજ ફરકાવવું હોસ્ટિંગ કરવું તો ધ્યાનમાં રાખજો બાર્કિંગ યાને કંઈ કૂતરાનું ચિત્ર હોય ભૂંકી રહ્યો છે વિયરિંગ વેરિંગ પહેરવું ધ બોયઝ આર વેરિંગ બર્થડે કેપ્સ તેમણે બર્થડેની કેપ્સ પહેરી છે રાઇઝિંગ યાને કે સૂર્યના ઉગવું ચિત્ર હોય અને સેટિંગ યાને આથમતું ચિત્ર તો આ તમે બધા ક્રિયાપદ છે ચાલુ વર્તમાન કાળ માટે આ કામ લાગવાના છે ધ્યાનથી તમારે વાંચી લેવાના તો તમને તે યાદ રહી શકે છે ત્યાર પછી તમને ટેક્સ જે મારી બુક છે પર્સનલ તેમાં તો તમને મળવાનું જ છે અત્યારે આપણે આગળ વધી રહ્યા છે હવે તમે જોઈ શકો છો ચિત્રનું વર્ણન કરવા માટે ટિમોલ સરે યાની કે મેં સૂચવેલ ત્રણ બાબત જો કોઈ ધ્યાનમાં રાખશે તેને ચિત્ર આરામથી આવડી જવાનું તમારે ટિમોલ દાદાનું ત્રણ સૂચન યાદ રાખવાનું છે ટિમોલ દાદાના કેટલા ત્રણ સૌથી પહેલા ચિત્રને ધ્યાનથી જુઓ જુઓ ધ્યાનથી જુઓ ઘણીવાર ધ્યાનથી જોવાથી ઘણી બધી વસ્તુ તો એકદમ આસાન થઈ જાય બિલકુલ કામ થઈ જાય સૌથી પહેલા ધ્યાનથી જોવાની આદત નાખો હેબિટ પાડો આપણે ધ્યાનથી જોતા નથી આપણે ધ્યાનથી ખાતા પણ નથી અને ધ્યાનથી પાણી પણ નથી પીતા અને ધ્યાનથી પ્રાર્થના પણ નથી કરતા તો ચિત્રમાં ત્રણ જ વસ્તુ જોવા મળી શકે છે આ મારો ફંડા છે સૌથી પહેલા સ્થિર વસ્તુ કઈ કઈ છે સીધી વાત છે કે ચિત્ર હશે તેમાં સ્થિર વસ્તુ તો હોવાની છે દાખલા તરીકે વૃક્ષ છે બેન્ચ છે સ્કૂલનું મકાન છે પછી ત્યાં કંઈક મીન્સ કે ઝૂલા છે ફાઉન્ટેન છે ટેબલ છે ખુરશી છે સ્થિર વસ્તુ તો તેના માટે દેર ઇઝ દેર આર હવે બીજી વસ્તુ કઈ શોધતો ની પાસે છે કે છોકરા પાસે છે બરાબર છે છોકરી પાસે છે તો ત્યાં તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડી જશે પોલીસમેન હોય તો તેની પાસે છે કે તેના પાસે વિશલ છે તેના પાસે સ્ટીક છે તો ની પાસે છે તો તેમાં હેઝ હે આ તમારે ધ્યાનથી જોવાનું છે અને ત્રીજી સૌથી મોસ્ટ ટાઈમ ની વસ્તુ દરેક ચિત્રમાં ઘણી બધી વસ્તુ એવી હશે કે ચાલુ વર્તમાન કાળ દર્શાવતી હશે યાને એક છોકરો એવો છે જે ચાલી રહ્યો છે કોઈ ખાઈ રહ્યું છે દોરડો કૂદી રહ્યું છે શિક્ષક ભણાવી રહ્યા છે કોઈ ગીત ગાઈ રહ્યું છે વિદ્યાર્થી સાંભળી રહ્યા છે ડાન્સ કરી રહ્યા છે એ તો જોઈને જ તમને ખબર પડી જશે કે આ જે સેન્ટન્સ છે તેમાં મારે ચાલુ વર્તમાન કાળ બનાવવાનું છે તો તેમાં ઈઝાર ક્રિયાપદ આઈ એન જી ઈઝાર ક્રિયાપદ આઈ એન જી તો
મેં દર્શાવેલા ત્રણ બાબતો જો કોઈ ધ્યાનમાં રાખશે, બસ આ ત્રણ બાબત કોઈ પકડીને ચાલ્યા કર્યું, તેના 10 સેન્ટન્સ આરામથી લખાઈ જશે. હા, એવું બને ક્યારેક ચિત્રમાં એક વખત શબ્દ પૂછાયો તો ઝુમ્મર, નહીં આવડતો તો ઝુમ્મર લખી દેવાનું, સમજમાં આવે ને, લખી દેવાનું, ચિંતા કરવાની નહીં. હવે ભાઈ હું શીખું અને બધા જ શબ્દ મને પણ આવડતા હોય, ક્યારેક ચિત્રમાં એવું કંઈક આવી જાય છે આપણને નહીં આવડતું હોય, તેનું વાક્ય તો આવડે છે પણ તેનો અંગ્રેજી શબ્દ ખબર નહીં હોય, બને તો તેની ફિકર નહીં કરવાની. તમે ચિત્રને ધ્યાનથી જોશો તો 10 સેન્ટેન્સ આરામથી આવી જશે. તો કઈ વસ્તુ શોધતો? સ્થિર કઈ છે? ની પાસે હોવું વાળા અને મોસ્ટ ટાઈમ પી ચાલુ વર્તમાન કાળ. તો આ ત્રણ બાબત મેં જે દર્શાવી, જો તેને ધ્યાનમાં રાખશો તમારું ચિત્ર આસાનીથી તમે કરી શકશો.